नमस्ते विद्यार्थी मित्रों, हूँ किशोर चारणिया जेपी बिहार सेंट थॉमस कॉलेज कनक पर्वती। आप सब ऑनलाइन क्लासेस अंतर्गत स्वागत करूँ छूँ। आज आप एसवाईबीए ना ओपन विषय गुजराती अने मेन विषय गुजराती ना विद्यार्थी माटे जेना कोड छे सीईजीजे 306 अने ओईजीजे 306 जे पूर्ति वैधानिक जोसेफ मेकवान द्वारा लखाए जे आपणे भणवामां छे जेनुं आपणे यूनिट 2 कृतिलक्षी समीक्षा जो एज मुद्दों बीजो मुद्दों एट्ले कि कृति समग्र चरित्रों विषय एक एक चरित्र विषय आप बात कर रहा है। छेले आप लाजी है लग्निया जेमा आप पूजा मिजर चरित्र जो आज आप एक चरित्र एना पी बार चरित्र निबंध काका ने हूंडल बराबर ए चरित्र निबंध विषय आप बात करवानी है। हूंडल एट्ले कि अहियाँ एक शब्द नवो आए थे विद्यार्थी माटे तो नवो ज छे के काका ने हूंडल। हूंडल एट्ले शू? हूंडल एट्ले एनो मतलब छे सहिया, साथ आपवो। कोई काम करवाना आपणी साथे कोई साथ आपे एट्ले कि ए ए चरोतरी बोलीमां एने हूंडल कहेवाय बराबर। तो काका लेखकने कई रीते साथ आपे छे, काका कोण छे ए आखा चरित्र निबंधमां आपणे जोशुं बराबर। शरूआतमां लेखक चरित्रनी शरूआत एवी रीते करे छे, कहे छे कि हूँ ज्यारे एक सांधे एक संध्या काळे एटले कि संध्या काळे बरत बड़दने ચારો આપતો હતો, ચારો નીરતો હતો, ત્યારે એક કાળી કાચિંડા જેવી કાયા મારી સામે આવીને ઊભી રહે છે ને શું કહે છે? એટલે શું ચરિત્ર શરૂઆતમાં લેખક આપતા કહે છે, શું કહે છે? જો પહોળા ખભા સહેજ પાછળ નીકળેલા એટલે જરાકસી ખૂંધ દેખાય, ડોકું આગળ ન મેલું, છાતી પર કાબર ચિત્રા વાળનું વાણ, ખરહોટ હાથમાં પિત્તળની ખોડીવાળું ચકચકાટ દાંતરનું, ઢીંચણ ઢાંકતી પોતળી ઉપર અડધી બાયની કફની અને માથે વીંટેલું વહેરું, પગમાં તૂટું તૂટું કરી રહેલા દેશી ચંપલ ને એમાંથી ડોકિયા કરતા ગોર મટી જેવા નખ. લેખક કહે છે, આ એનું ચરિત્ર આપતા લેખક કહે છે કે કાયા કેવી હતી. પછી તો એ કાકાને પૂછે છે, પછી કાકા આવી લેખકને કહે છે, ક્યાં છે તારા બાપુ, ક્યાં છે ભાઈ? લેખક કહે છે કે મને હું આટલો મોટો થયો હતો તો મને કોઈએ ભાઈ તો કીધો હતો, તો મને રડજોડીને જેવી એવી એવી જ કોઈ ગામડાની ભાષામાં જ બોલાતો. કાકા આવીને લેખકને કહે છે, તારા બાપુ ક્યાં છે ભાઈ? લેખક કહે પણ છે કે એ પાછળના જે ભાઈ ઉપરથી તો હું એટલો વારી ગયો કે મને બહુ માન થઈ આવ્યું કાકા ઉપર. પછી તો શરૂઆત એની કાકાની અને લેખકની એ સહિયારી ચાલુ થાય છે, બહુ દોસ્તી જામે છે. પછી તો કે કાકા મારા થઈ ગયા. પછી ઘણું એવું પૂછ્યું કે પછી તો કામ કરે છે વાડીમાં, પછી બાપુ આવે છે ને કાકા જમાડે છે, સુવડાવે છે. લેખક તો કહે છે, પછી તો અમે મગન ને રાત્રે અમે નવરા થઈ ને મગનને બધા મિત્રો ધર્મશાળાએ બેસતા, કાકાએ ના પાડતા કે ત્યાં શું હોય છે કે કાંઈ નહીં એમ કે અમે વાતો કરીએ. કે હું કાકા કે હું તને વાતો કરી છોકરા છે, ત્યાં નહીં જવાનું રાત નહીં, મારી સાથે ત્યાં સુઈ જવાનું. પછી કાકા લેખક કહે છે કે એટલી તો મસ્ત વાર્તા કરતા કે તો પછી 32 પુતળીની વેદનાની વાતો હોય કે કોઈ 32 લખણા કુંવરની વાર્તા હોય કે અણમાની બી રાણીની વાર્તા હોય, અને કાકા એટલો તો એ કે રસ વાર્તામાં એટલો તો તરપોડ કરતા છે કે સામે જો ભવાન કાકા સુતા હોય ને સાંભળતા હોય તો ત્યાંથી પણ એ સાથ આપતા કે હોકારો આપતા. અને લેખક કહે કે હું પણ એટલો જ એ વાતોમાં એટલો જ તરપોડાઈ જતો કે મગન ક્યારે મારી બાજુમાં આવી અને બેસી ગયો હોય વાત સાંભળવા, એની મને પણ ખબર ન પડતી. સવારમાં ઉઠી લેખક ને કાકા બાડીનું કામ કરે, કાકા અવળ કેળે કે અનાજ ભોગે, અનાજ વાવીને આખી વાડીનું કામ કરે, ચારો લાવે, બળદ ખેડે, બધું જ કાકા કરે છે. લેખક એક દિવસ પૂછે છે કાકાને, પણ કાકા કહેતા નથી કે કાકા તમે અહીંયા શું કામ આવ્યા, કે જેઠા કાકા તમે અહીંયા શું કામ આવ્યા, પણ કાકા કહેતા નથી. ને ત્યારે લેખક સમ આપે છે કે તમને મારા શું. ત્યારે કાકા કહે છે કે 2 વર્ષ પહેલાં મેં લેખકના પિતા પાસેથી 200 રૂપિયા ઉધારા લીધા, પૂછીને લીધા હતા બરોબર. એના મારા દીકરા દેવજીના લગ્ન માટે ઉછીને લીધા હતા, પણ એ રૂપિયા પછી મારાથી દેવાયા નહીં, એટલે પછી એને વાત કરી કે હું એ રૂપિયાનું તમારી વાડી કે તમારા ખેતરમાં કામ કરી આપીશ, તમે એ રૂપિયા પછી મને હું નહીં દઉં બરોબર. એટલે પછી કાકા કહે છે, પછી તો વર્ષે સારું ગયા છે, ને પછી લગભગ 3-1 વીઘામાં 20-50 મણ બાજરી થાય છે, તંબાકુની ખડી પણ બહુ ઘણું થાય છે, ને આખું વરસનું ડાંગર ને બધો ઘણો ફાયદો થાય છે, એવું કરતાં કરતાં લગભગ 1000 જેટલો તો ફાયદો થાય છે.
માણસો વાતો કરતા કે કોઈ માણસને કે 1000 રૂપિયા દઈએ તો એ આટલું કામ ન કરે જેટલું જેઠા કાકા 200 રૂપિયા કરે. તો કઈ વાતે કોઈ હિસાબે નથી કરાવતા એ બરોબર. ને એવી એવું જ રીતે ચાલતું હોય છે. એક દિવસ આવું તો બરોબર છે, લેખક છે એના પિતા છે એ પણ બરોબર, લેખકની સાવકીમાં છે એને કાકા ભગતા નથી. કાકાને ક્યારેક ખાવાનું ન આપે, ક્યારેક બહુ ઓછું આપે. એક દિવસ લેખકના પિતા અને એની સાવકીમાં બે જણા ઝઘડે છે અને પછી કાકાને ખબર પડે છે કે આ મારા કારણે ઝઘડે છે. ત્યારથી લેખકને ખબર પડી જાય છે કે કાકા જેઠા કાકા હવે ચાલ્યા જવાના. પછી લેખક રાત્રે એને વળગીને જોઈ જાય છે અને જવા નથી દેતો. કાકા કહે છે કે હું ક્યાંય નહીં જાઉં. એક દિવસ છેલ્લે પછી ચરિત્ર નિબંધમાં એના લેખકના પિતાજી છે એ બળદ વેચી નાખે છે અને કાકાને ખબર પડે છે કે હવે અહીંયા રહેવા જવું નથી. અને કાકા ફક્ત લેખકને કહીને અને ચાલ્યા જાય છે બરોબર. એટલે આ ચરિત્ર નિબંધમાં જેઠા કાકાનું એક આબેહૂબ દેશી ગામડાનું જ, ગામડાની વસ્તીના જ એક માણસનું ચરિત્ર આ ચરિત્ર નિબંધમાં લેખકે આ લીધું છે બરોબર. બીજા ચરિત્ર નિબંધમાં આપણે બીજું જોશું. ત્યાં સુધી થેન્ક યુ.